હેલો સ્ટુડન્ટ આજે આપણે ધોરણ બાર કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર અગિયારમાં આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયાઓ વિશે ભણીશું આલ્કોહોલમાં આપણે લાસ્ટ ટાઈમ દેખ્યું હતું કે જ્યારે એની રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એની અંદરના બે પ્રકારના બંધ તૂટે એક હોય છે એક કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે અને બીજો હોય છે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે આની પહેલાના લેક્ચરમાં આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટતા જેટલા પણ સંયોજનો બનતા હતા એની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈ લીધી હવે આપણે આજના લેક્ચરમાં ભણીશું કે કાર્બન અને ઓક્સિજન બંધ તૂટે છે તો એનામાં કયા પ્રકારની પ્રક્રિયાઓ થાય છે સૌથી પહેલા જો શરૂઆત કરીએ તો બે પ્રક્રિયાઓ આ બે પ્રકારની આ બે પ્રક્રિયાઓ જે છે ઓલરેડી તમે દસમા ચેપ્ટરમાં ભણી ગયા છો જેમ કે પહેલી જો લઈએ છીએ તો એ છે હેલાઇટ સાથેની પ્રક્રિયા આ હેલાઇટ સાથેની પ્રક્રિયા જો તમને યાદ હોય તો દસમા ચેપ્ટરની અંદર તમે હેલાઇડ સંયોજનની બનાવટની અંદર આ પ્રક્રિયા ભણી ગયા હતા જેનામાં તમે એસિડિક માધ્યમ એમાં એવી પર્ટિક્યુલર એસિયલ સાથે એટલે કે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો છો અને એનામાંથી નિપદ તરીકે તમારું શું મળી જશે તો આલ્કાલ હેલાઇડ નીપદ મળી જાય અને પાણીનો અણું છૂટો પડી જાય આ જે પ્રક્રિયા આપી દીધી છે આ પ્રક્રિયામાં આલ્કોહોલની આલ્કાલ હેલાઇડ સાથે પ્રક્રિયા થાય ને એનામાંથી એક આલ્કીલ હેલાઇડ મળે છે આ પ્રક્રિયાનો એક બીજો ઉપયોગ છે જેમાં જેની અંદર તમે આલ્કોહોલ કયા પ્રકારનો છે એ તમે અહીંયા જાણી શકો છો મતલબ કે વન ડિગ્રી છે ટુ ડિગ્રી છે કે થ્રી ડિગ્રી છે એની ઓળખ આ પ્રક્રિયા દ્વારા કરી શકાય એ ઓળખ કરવા જે પ્રક્રિયા જે છે એને શું કહેવાય છે લુકાસ કસોટી અને ધ્યાન રાખજો એક્ઝામમાં ક્વેશ્ચન તરીકે લુકાસ કસોટી સમજાવો એવો સવાલ પૂછાય છે તો તમને એ વસ્તુ આવડવી જોઈ લે જોઈએ આ લુકાસ કસોટીની અંદર શું થઈ જાય છે જેની અંદર તમારે આલ્કોહોલ એ આલ્કોહોલને તમારે મિક્સ કરવાનું છે સાંદ્ર એચ સીએલ એ તો ઓલરેડી છે જ પ્લસ ઝેડ એન સીએલ ટુ સાથે બરાબર છે આ પ્રક્રિયામાં સાંદ્રલ અને ઝેરેન સિએલ્ટુ સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે એનામાંથી અવક્ષેપ ઉત્પન્ન થાય છે આલ્કાઇલ હેલાઇડના અને આલ્કાઇલ હેલાઇડના અવક્ષેપ ઉત્પન્ન થવાના કારણે ધૂંધળાપણું જોવા મળશે ધૂંધળાપણું એટલે તમારે જો રેગ્યુલરમાં આ વસ્તુને ટ્રાય કરવો હોય તો તમે જ્યારે જોયું હશે કે જો દૂધ ફાટી જાય છે અથવા તો તમે એવું કહો કે પનીર બનાવવા માટે જ્યારે દૂધને ફાળો છો એ દરમિયાન જે પરિસ્થિતિ થાય છે કે ઓક્ષેપ ઉપરનો જે ગાઢાપણો છે ઉપર આવી જાય અને લિક્વિડ જે છે થોડુંક ધૂંધળું થઈ જાય એ પરિસ્થિતિ આનામાં થાય છે આની અંદર જ્યારે આલ્કોહોલ એક આલ્કિલ હેલાઇડ એટલે કે સાંદ્રિએલ સાથે અને ઝેડ એનસીએલ ટુની હાજરીમાં પ્રક્રિયા કરશે તો એનામાંથી આલ્કિલ હેલાઇડ મળે છે અને આલ્કિલ હેલાઇડ મેળવતા જે ધૂંધળાપણું થાય છે જે ઔક્ષેપના હાજરીના કારણે કારણ કે ઓક્ષેપ તરીને આવી જશે મિક્સ થતા નથી તો એ ધૂંધળાપણા જે સમય છે એના આધારે ટુ ડિગ્રી અને થ્રી ડિગ્રી નક્કી થાય છે જેમ કે સામાન્ય રીતે લેવા જઈએ તો થ્રી ડિગ્રી આલ્કોહોલ જે છે એ ખૂબ જ ત્વરિત તમે એમ કહી શકો છો ખૂબ જ ઝડપથી ધુંદળાપણું ઉત્પન્ન કરે છે એટલે કે એ બહુ જલ્દી તમને નીપજમાં રૂપાંતરિત થઈ જશે ઓક્ષેપમાં રૂપાંતરિત થઈ જશે જ્યારે આનામાં આ થોડો ધીમો ધીમી પ્રક્રિયા થાય છે જેની અંદર ધૂંધળાપણું થતા વાર લાગે છે અને વન ડિગ્રી આલ્કોહોલ જે એવું છે કે જે ધૂંધળાપણું નથી આનો મતલબ તમારી પાસે ન દર્શાવ બરાબર છે આનો મતલબ જ્યારે તમારી પાસે સામાન્ય રીતે કોઈ આલ્કોહોલ હોય અને તમને ચેક કરવા કે ક્યાં વન ડિગ્રી છે ટુ ડિગ્રી છે કે થ્રી ડિગ્રી છે તો તમારે એની અંદર શું નાખવાનું સાંદરે એચસીએલ નાખવાનું અને ઝેડ એનસીએલ ટુ નાખવાનું જો તરત ટેસ્ટ ટેસ્ટની અંદર ધૂંધળાપણું થઈ જાય તો સમજવાનું કે આ થ્રી ડિગ્રી આલ્કોહોલ છે થોડીક વાર રહીને થાય તો એ ટુ ડિગ્રી આલ્કોહોલ છે અને બિલકુલ એનામાં કોઈ જ ચેન્જ નથી આવતો તો એ વન ડિગ્રી આલ્કોહોલ છે એવું કહેવાય આ ખરેખર તમારા પ્રેક્ટિકલમાં થતી વસ્તુ છે અને જો તમે રેગ્યુલરમાં આ પ્રેક્ટિકલ તમને કરવાનો મોકો મળ્યો તો તમે આ વસ્તુ ત્યાં જાતે પણ જોઈ શકશો કે ધૂંધળાપણું કેવી રીતે થાય છે વન ડિગ્રી ટુ ડિગ્રી અને થ્રી ડિગ્રીમાં હવે આના પછીની જે બીજી પ્રક્રિયા છે એ પણ તમે આલ્કીલ હેલાઇડ એટલે કે દસમા ચેપ્ટરની અંદર ભણી ગયા છો એ દસમા ધોરણના ચેપ્ટરની અંદર જ આપણે ફરી આલ્કિલ હેલાઇડની જ બનાવટમાં તમે લીધું હતું ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથેની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાય હેલાઇડ સાથેની પ્રક્રિયા આ પ્રક્રિયામાં પણ તમે આલ્ક આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ બનાવવાની પ્રક્રિયામાં આપણે આ પદ્ધતિ ભણ્યા હતા જેનામાં આપણે ત્રણ મોલ આલ્કોહોલ લીધો હતો અને એની તમે પ્રક્રિયા કરતા હતા કોઈપણ પણ જગ્યાએ તમે ક્લોરીન બ્રોમિન કંઈ પણ લઈ શકો છો અને એ પ્રક્રિયાથી તમને આલ્કિલ હેલાઇડ મળી જતો હતો અને એચ થ્રી પીઓ થ્રી મતલબ કે ફોસ્ફોરિક એસિડ જે છે એ ઉપનિપસ તરીકે છૂટું પડી જતું હતું આ જે પ્રક્રિયા છે એ તમે આલ્કિલ હેલાઇડની બનાવટમાં ભણી ગયા હતા આના પછી ત્રીજી પ્રક્રિયા લઈએ તો ત્રીજી પ્રક્રિયા જે છે એ ત્રીજી પ્રક્રિયા તમારી છે નિર્જળીકરણની પ્રક્રિયા નિર્જળીકરણ શબ્દ જ આવતા સમજી જવાનું કે એનામાંથી માઇનસ એચ થશે એટલે કે પાણીનો અણુ એનામાં દૂર થઈ જાય અને આ પ્રક્રિયા જે થાય છે એમાં આલ્કોહોલ કોઈ પણ સાંદ્ર એચ ટુ એસઓ ફોર અથવા તો સાંદ્ર એચ થ્રી ફીઓ ફોર ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે એની અંદર આ જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસમાં તમે બીજા પણ ઉદ્દીપક તરીકે વાપરી શકો છો મીન્સ આની આંતરીમાં આ તમારો પ્રક્રિયક તો છે જ સાંદ્રા એસટીએસઓ ફોર અથવા તો સાંદ્રા એસપી એસ ટ્રી પીઓ ફોર પણ એની સાથે સાથે ઉદ્દીપક પણ વાપરી શકો છો નિર્જલ જળન સીએલ ટુ અથવા તો કોઈ એલ્યુમિના જે છે એ તમે ઉદ્દીપક તરીકે વાપરી શકો ત્યારે એનામાંથી શું થઈ જશે કે જે આલ્કોહોલ છે સપોઝ કે આપણે એને અહીંયા હું કોઈ પણ એક ઉદાહરણ લઈ લઈએ સીએચ ટુ સીએચ થ્રી તો એની અંદર આ જે ઇથેનોલ આપ્યો છે એ ઇથેનોલમાંથી પાણીનો અણુ છૂટો પડી જશે એટલે આ ઓએચ અને અહીંથી એક હાઇડ્રોજન તો આ બે કાર્બન વચ્ચે શું બની જશે દ્વિબંધ બની જાય એટલે ઇથેનોલનું કન્વર્ઝન શું થઈ જશે ઇથેન આમ સામાન્ય રીતે નિર્જરીકરણની પ્રક્રિયાને જો તમારે સમજવું હોય તો તમે એવું કહી શકો છો કે નિર્જલીકરણની પ્રક્રિયા એટલે આલ્કોહોલમાંથી આલ્કીન બનવાની પ્રક્રિયા જેમાં એક પર્ટિક્યુલર તમારે અહીંયા ટેમ્પરેચર પણ આવી જશે ચારસો ને તેતાલીસ કેલ્વિન તાપમાન જો યાદ હોય તો ઈથરની બનાવટમાં તમે આ વસ્તુ કન્સિડર કરી હતી કે ઇથેનોલની જો ચારસો તેતાલીસ કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો છો તો એનામાં તમને શું મળી જશે આલ્કીન મળે છે અને જો ચારસો ને તેર કેલ્ન તાપમાને કરો છો તો તમને ઈથર નીપજ મળતી હતી અહીંયા આપણે જરૂર છે ખાલી આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ એટલા માટે આપણે એને આ પ્રક્રિયામાં લીધો આ જે છે સાદો આલ્કોહોલ લીધો ઇથેનોલ લીધો છે એટલે વન ડિગ્રી આલ્કોહોલ થયો તમારો ક્રિયાશીલ સમૂહ જેની સાથે જોડાયો છે બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે એટલે વન ડિગ્રી આલ્કોહોલ થયો તો એનામાંથી સાદું સિમ્પલ તમને નીપજ મળી ગઈ આ સાંદ્ર એચ ટુ એસ ઓ ફોર ગણો અથવા તો સાંદ્ર ગણો ને તાપમાને જ્યારે પ્રક્રિયા કરશો તો એનામાંથી તમને શું મળી ગયું ઇથિન મળી ગયું ક્લિયર છે આ વન ડિગ્રી આલ્કોહોલ થયો હવે આ જ પ્રક્રિયા જો મારે ટુ ડિગ્રી આલ્કોહોલ સાથે કરવી હોય તો શું થશે ટુ ડિગ્રી આલ્કોહોલ એટલે એ ઓએ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય તો ટુ ડિગ્રી આલ્કોહોલની જ્યારે પ્રક્રિયા કરો છો તો ટેમ્પરેચર આના કરતાં ઓછું વપરાશે જેમ કે એના અંદર ચાર ટેમ્પરેચર તમારું જે છે એ થઈ જશે ચારસો ને ચાલીસ કેલરીનું તાપમાન અને જે અહીંયા સાંદ્ર એચ ટુ એસઓ ફોર અથવા તો એચ થ્રી પીઓ ફોર વાપરવો પડતો તો એની જગ્યાએ હવે આપણે એટી ફાઈવ પર્સન્ટ જેટલો એચ થ્રી પીઓ ફોર વાપરી શકો છો એટલે એની સાંદ્રતા પણ તમે ઓછી લઈ શકો તો એનામાં થશે તો એ જ સેમ વસ્તુ કે એક ઓએચ અને કોઈ પણ એક સાઇડથી હાઇડ્રોજન જતો રહે તો સીએચ થ્રી સીએચ ડબલ બોન સીએચ ટુ નીપેચ ત્રો ઈ પ્રો આલ્કીન જ બને છે પણ એ આલ્કીન જે બને છે એનામાં તમારા જે કન્ડિશન્સ અપનાયા છે અપ્લાય કરવામાં આવે છે એ કન્ડિશન્સમાં ફેર પડે છે તો તમે એવું કહી શકો છો કે જ્યારે તમે વન ડિગ્રી થ્રી થ્રી ડિગ્રી તરફ જશો તો નિર્જળીકરણની પ્રક્રિયા જે છે એ સરળતાથી થતી જાય છે હવે આ થ્રી ડિગ્રી આલ્કોહોલ છે તો એ થ્રી ડિગ્રી આલ્કોહોલમાં આપણે જોઈએ તો ટેમ્પરેચર હજુ ઓછું કરીને તમે પ્રક્રિયા કરી શકો છો અને એ ટેમ્પરેચર ત્રણસો ને અઠાવન કેલવી અને સાંદ્રતા હજુ ઓછી કરી દીદી વીસ ટકાનો એસ્ત્રીપીઓ ફોર વાપરીને તમે આનું નિર્જલીકરણ કરી શકો છો એની અંદર પણ સેમ કોઈ પણ એક હાઇડ્રોજન એક ઓએચ અને બીજો એક હાઇડ્રોજનમાંથી જાય સી એચ થ્રી ડબલ બોન્ડ સી એચ ટુ પ્લસ એચ ટુ તમે અહીંથી મોકલશો તો પણ સેમ વસ્તુ આવશે અહીંથી મોકલશો તો પણ સેમ વસ્તુ આવશે એક સી એચ થ્રી માથા ઉપર જે જગ્યાએ ઓએચ જોડાયો છે એવાળા કાર્બન સાથે દ્વિબંધ જોડાય સાદી સિમ્પલ વસ્તુ આનામાં ધ્યાન રાખવાની અહીંયા તમે જો આ ઓએચ જે કાર્બન સાથે જોડાયેલો તો એના ઉપર દ્વિબંધ આવી ગયો અહીંયા ઓછો જોડાયેલો હતો એના ઉપર દ્વિબંધ આવી ગયો અહીંયા બંને બાજુ સમાન છે એટલે તમે કોઈ એક સાઈડથી ઉપાડી શકો છો અહીંયા પણ તમારી પાસે એ રીતની વસ્તુ થઈ ગઈ આમ તમે એવું કન્સિડર કરી શકો છો કે જે નિર્જલીકરણનો દર જે છે એ થ્રી ડિગ્રીમાં સૌથી ઇઝીલી ટુ ડિગ્રીમાં એના કરતા ઓછો અને વન ડિગ્રીમાં એના કરતા ઓછો છે એટલે આમ જો તો સક્રિયતાના આધારે તમે કન્સિડર કરવા જાઓ છો તો થ્રી ડિગ્રીમાં સૌથી ઇઝીલી પ્રક્રિયા થઈ જાય તમે એને બીજા શબ્દોમાં પણ એવું સમજી શકીએ છીએ કે અહીંયા કાર્બન સાથે જે ઓએચ જોડાયો છે એનામાં બીજા ત્રણે ત્રણ જે છે એ તમારા એક રીતે દેખવા જાઓ છો તો આપણે પહેલા પણ ભણી ગયા કે ઇલેક્ટ્રોન આપનાર ક્રિયાશીલ સમૂહ છે હાલકાઇલ સમૂહ છે એટલા માટે આનામાં ઓએચ ક્રિયાશીલ સમૂહ જે છે એ ઇઝીલી છૂટો પડી જશે અને એનામાં એનો જે તૃતીયક કાર્બોકેટાઇન કારણ કે અહીંથી આ છૂટો પડી જાય તો આ તૃતીયક કાર્બોકેટાઇન બન્યો તો એ તૃતીય કાર્બોકેટાઇન જે છે એ સરળતાથી બને છે અને ખૂબ જ સ્થાયી હોય છે એટલા માટે થ્રી ડિગ્રીમાં જે છે એ પ્રક્રિયા તમારી ઝડપથી થઈ જશે તમને અહીંયા સાદું એક પ્રોસેસ એવી પણ આપી છે કે જેનામાં તમે આપણે આલ્કોહોલ કેવી રીતે બન્યા એની ક્રિયાવિધિ આપી છે પણ એ ક્રિયાવિધિમાં તમે સામાન્ય રીતે જોઈ જશો આપણે પહેલાં પણ ભણી ગયા છીએ એ રીતની જ પ્રોસેસ છે કે પહેલાં હાઇડ્રોજન એની સાથે જોડાય પછી પ્રોટો કાર્બોકેટાઇન બની જાય અને પછી એનામાંથી ઓએચ અને બાજુમાંથી એક હાઇડ્રોજન છૂટો પડી જાય એટલે તમે એને જાતે પણ એ ટ્રાય કરી શકો છો કે એ કેવી રીતે આપણે નેક્સ્ટ નેક્સ્ટ પ્રોસેસમાં પ્રોસેસ જે છે છે એ ઓક્સિડેશન હવે તમે જો એક વસ્તુ નોટિસ કરી હોય તો હમણાં સુધી આપણે જે આ ત્રણ થીયરી ત્રણ વસ્તુ ભણ્યા હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા નિર્જલીકરણની પ્રક્રિયા ફોસ્ફોરસ ટ્રાય પ્રક્રિયા એ બધી જ પ્રક્રિયાઓ આપણે આલ્કોહોલ સાથે જ કરીએ છીએ ફક્ત ને ફક્ત ફિનોલ સાથે કરી નથી એનું કારણ છે કે ફિનોલમાં સીઓ બંધ તોડવા માટેની ખાલી એક જ લોતી પ્રક્રિયા છે એ ઝિંક સાથે થશે બાકી આ કોઈ પણ પ્રક્રિયાઓ ફિનોલ સાથે થતી નથી તમે ઓએચ સાથેની ઓએચમાં ઓક્સિજન અને હાઇડ્રોજનનો બંધ તૂટવાની પ્રક્રિયાઓ આપણે આલ્કોહોલ અને ફિનોલ એ બંને માટે કરી હતી પણ અહીંયા આ પ્રક્રિયાઓ જે થઈ રહી છે જે કાર્બન અને ઓક્સિજનના બંધ તૂટવાની પ્રક્રિયા છે એ ફિનોલ આપતું નથી એટલા માટે આપણે ફક્ત આલ્કોહોલ જ કન્સિડર કર્યું છે અહીંયા જ્યારે ઓક્સિજેશન માટેની વાત કરો છો તો આ ખાસ પ્રક્રિયા ધ્યાન રાખજો કે આ પ્રક્રિયામાં કાર્બન ઓક્સિજનનો બંધ તો તૂટે છે પણ એની સાથે સાથે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ પણ તૂટે છે અને એટલા માટે અહીંયા જે બને છે આ બંધ તૂટ્યા બરાબર છે અને નવા બંધ કયા બન્યા છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બને છે બરાબર છે એટલે તમે એવું કહી શકો છો કે જયારે સપોઝ કે તમારી પાસે જે પણ આલ્કોહોલ હોય તો મારી પાસે આ આલ્કોહોલ છે ઇથેનોલ એની જયારે પ્રક્રિયા તમે કરશો આ પ્રક્રિયામાં શું તૂટશે ઓએચ સોરી ઓએચ વચ્ચેનો બંધ તૂટશે તો આપણે એને આ રીતે લખી દઈએ આ બંધ તૂટશે અને સાથે સાથે અહીંથી પણ એક હાઇડ્રોજન છૂટી જઈ શકશે આ જે બંધ તૂટે છે એ બંધ સોરી અહીંયા સી એચ બંધ તૂટે છે સીએચ અને ઓએચ બંધ તૂટે છે અહીંયાથી એક હાઇડ્રોજન છૂટો પડશે અને અહીંથી એક હાઇડ્રોજન છૂટવો પડશે મતલબ કે એક હાઇડ્રોજનનો અણુ છૂટો પડી જાય તો તમે અહીં જોઈ શકો છો કે આ કાર્બનની બેલેન્સી હવે કેટલી થઈ ગઈ સી એચ અને આ ઓક્સિજન પણ એમ જ રહી ગયો કારણ કે અહીંથી હાઇડ્રોજન જતો રહ્યો તો હવે એ બંને વચ્ચે શું બની જાય દ્વિબંધ બની જાય તો એટલે નવી જે પ્રક્રિયા લખશો તો એ આવી રીતે લખાઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે એક આલ્કોહોલમાંથી શું બની ગયું આલડી હાઈટ ક્લિયર આ પ્રક્રિયાને જો તમારે હજુ થોડી ડિટેલમાં સમજવું કે થયું હશે તો તમે એને આપણે હાઇડ્રોજનની સંખ્યાને અલગ અલગ દર્શાવીએ તો તમને ઈઝીલી ખબર પડી જશે બરાબર છે એક એચ અને ઓએચ બંધ તૂટે છે તો સી એચ બંધ એટલે આ તૂટી ગયો ઓએચ બંધ એટલે આ તૂટી ગયો તમે દેખી શકો છો કે અહીંયાથી બે હાઇડ્રોજન જે છે એ છૂટા પડી ગયા અને બે હાઇડ્રોજન છૂટા પડી ગયા તો હવે શું બાકી રહ્યું આ એચ બાકી રહ્યો આ ઓક્સિજન વચ્ચેનો બંધ અહીંયા બાકી રહ્યો આ બે બાજુ બંધ તૂટી ગયા કાર્બનની વેલેન્સી કેટલી થઈ એક બે અને બેલેન્સીબંધ આમ સામાન્ય રીતે લેવા જઈએ તો ઓક્સિડેશન એક લોતી એવી પ્રક્રિયા છે જેનામાં સીએચ અને ઓએચ બંધ તૂટે છે આ પ્રક્રિયા આલ્કોહોલ આપે છે અને આલ્કોહોલ આપતા એનામાંથી શું બની ગયો આલ્ડીહાઇડ ક આલ્કોહોલ તો વન ડિગ્રી આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયાથી આપણને શું મળી જશે આલ્હાઈડ નિપજ મળે આ વસ્તુ ખાસ ધ્યાન આના માટે જે વપરાતા પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોમાં તમારી પાસે છે પીસીસી અથવા તો સીઆરઓ આ જે પ્રક્રિયાઓ થઈ રહી છે એ પ્રક્રિયાઓમાં સીઆરઓ થ્રી ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા તો પીસીસી મતલબ પિરિડિનિયમ ક્લોરો ક્રોમેટ પીરિડિનિયમ ક્લોરો એટલે કે પીસીસી જે છે એ ખરેખર ક્રોમિયમ ટ્રાયોક્સાઈડ અને પીરિડિનનું એચસીએલ સાથેનું સંકીર્ણ છે પીસીસી આ ધ્યાન રાખવાનું કારણ કે પીસીસી જે છે એ વન ડિગ્રી આલ્કોહોલમાંથી બનાવવા માટેનો એક બેસ્ટ પ્રક્રિયા છે એટલે તમે પીસીસીનો યુઝ કરો તો તમે એનો જવાબ ઇઝીલી એનામાં મેળવી શકો છો ક્રોમિયમ ડ્રાયોક્સાઇડ એટલે કે પી સીઆરઓ થ્રી અને પીસીસી એટલે કે પિરિડિનિયમ ક્લોરો ક્રોમેટ આ બે પ્રક્રિયકમાંથી કોઈપણ એક પ્રક્રિયક તમે વાપરીને વન ડિગ્રી આલ્કોહોલમાંથી આલ્ડીહાઈડ બનાવી શકો છો આ આલ્ડીહાઈડનું ફરી તમે ઓક્સિડેશન કરો છો અને એનામાંથી આપણને શું મળી શકે છે એસિડ નિપસ તરીકે મળી શકે છે આ જે છે એસિડ મળે છે એ બે સ્ટેપમાં મળ્યું પહેલા આલ્કોહોલમાંથી આલ્ડીહાઈડ બનાવવાનો પછી એસિડ બનાવવાનો આ હું હમણાં કોમન લખું છું અહીંયા મેં ના ઇથેનોલ લખ્યું છે હું ઇથેનોલ એસિડ લખું છું અહીંયા હું તમને કોમન બતાવું છું કે એક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડમાંથી એસિડ આ રીતની જે પ્રક્રિયા થઈ રહી છે એની અંદર તમને આ રીતે નિપદ મળશે અહીંયા આલ્કોહોલમાંથી ડાયરેક્ટ એસિડ મેળવવો હોય તો એનું પણ ઓક્સિડેશન કરી શકો છો પણ ફોર જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં તમે આ પ્રોસેસ કરો તો ડાયરેક આલ્કોહોલમાંથી એસિડ મેળવી શકાય આ જે પદ્ધતિ થઈ આ જે વસ્તુ થઈ ગઈ એની અંદર જો આપણે કન્સિડર કરીએ તો તમારે કોમનમાં જો મારે લખવું હોય તો ઓક્સિડેશનની પ્રોસેસમાં જ્યારે વન ડિગ્રી આલ્કોહોલ લઈશું તો એ વન ડિગ્રી આલ્કોહોલમાં જો હવે હું એની કોમન પ્રક્રિયા બતાવું તો આર એની અંદર આપણે કીધું સી થ્રી અથવા તો પીસીસી તમે કોઈ પણ વાપરી શકો છો એની હાજરીમાં જો હું ઓક્સિડેશનની પ્રોસેસ કરીશ તો મને શું મળી જશે આપણે અહીંયા આર સી એચ ટુ લખી તો એનામાંથી મને મળી જશે સી સી એચ ઓ ડાયરેક્ટ લખું છું આરડી હાઈટ આર સી ડબલ વન ઓ એચ બરાબર છે આલ્ડીહાઇડ તમને અહીંયા નિપજમાં મળે એ આલ્ડીહાઈડનું ફર્ધર ઓક્સિડેશન કરો છો એનામાં પણ તમે આ જ પ્રક્રિયા વાપરી શકો છો તો એનું કન્વર્ઝન થઈ જશે એસિડમાં ક્લિયર છે પણ આ જે આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન તમે કે મેનો ફોરની હાજરીમાં કરો છો તો એનું કન્વર્ઝન ડાયરેક્ટ સામા થઈ જશે આ જે એસિડ મળે છે તમને ડિગ્રી આલ્કોહોલમાંથી સીધો હવે જયારે વન ડિગ્રી આલ્કોહોલમાં તમને નિપસ તરીકે આલ્ટી મળે છે જ્યારે તમે ટુ ડિગ્રી આલ્કોહોલ લો છો ત્યારે તમને શું નિપસ મળે છે એની વાત કરીએ તો ટુ ડિગ્રી આલ્કોહોલ એટલે શું થઈ ગયું કે એની આજુબાજુ બે આલ્કાલ સમૂહ જોડાયેલા છે બંને સમાન પણ હોઈ શકે છે અને અસમાન પણ હોઈ શકે છે તો જ્યારે તમે એનું ઓક્સિડેશન કરો છો ત્યારે એ ઓક્સિડેશનની પ્રોસેસ દરમિયાન વસ્તુ તે જ થશે માઇનસ એચ વાળી જ તમારે અહીંયાથી બે હાઇડ્રોજન જતા રહેશે તો આર સી ડબલ વન ઓ અને આર ડેસ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે આલ્કોહોલ હતો એનું રૂપાંતર હવે શામાં થઈ ગયું કીટોનમાં થઈ ગયું તમે ઉદાહરણ તરીકે કોઈ પણ લઈ શકો છો સપોઝ કે હું આ લઉં છું શું થઈ જશે ટુ પ્રોપે નો એનું ઓક્સિડેશન કરશો તો એનામાંથી આ બે હાઇડ્રોજન છૂટા થઈ જશે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું રચાઈ જશે દ્વિબંધ તો એનામાંથી શું બની જશે પ્રોપે નોન મતલબ આનો આન્સર તમે આની એવું કહી શકો છો કે વન ડિગ્રી આલ્કોહોલ છે એનામાંથી તમારે શું મળે છે એસ આરડી હાઈટ ટુ ડિગ્રી આલ્કોહોલ જે છે એનામાંથી તમને મળે છે કિટોન અને થ્રી ડિગ્રી આલ્કોહોલ કોઈ પણ પ્રકારની ઓક્સિડેશનની પ્રક્રિયા આપતો નથી મતલબ વન ડિગ્રીમાંથી આરડી બની જશે ટુ ડિગ્રીમાંથી કિટોન મળશે અને થ્રી ડિગ્રી જે છે એ પ્રક્રિયા ઓક્સિડેશનની આપતો નથી આ વસ્તુ જે છે એ તમારે પર્ટિક્યુલર ખાસ ધ્યાન રાખવાનું આની અંદર આ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને પીસીસી એના આધારે તમે જવાબ મેળવી લીધા પણ એની જગ્યાએ જ્યારે તમે થ્રી ડિગ્રી આલ્કોહોલ માટે જ્યારે વાત કરશો તો એની અંદર ઓક્સિજેશન પ્રક્રિયા નથી આપતું પણ પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા મતલબ કે કેમેનુ કેમેફોરની હાજરીમાં અને ખૂબ જ ઊંચા તાપમાને તમે એની પ્રક્રિયા કરો છો ત્યારે એ સીસી બંધ તૂટે છે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળી જાય છે જે ડાયરેક્ટ સીધે સીધું જે રીતે પહેલા આપણે આલ્કોહોલ વન ડિગ્રી આલ્કોહોલમાં જોયું હતું એવી રીતે જ પણ આ ઉપરાંત આલ્કોહોલ આ જે તમારા વન ડિગ્રી અને ટુ ડિગ્રી આલ્કોહોલ થયા છે એની જો હું એક હજુ એક નવા પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરું છું મતલબ કે કોપર સાથે અને એ પાંચસો ને તોત્તર કેલિન તાપમાન પ્રક્રિયા કરીશ તો એનામાંથી પણ નિપજ સેમ જ મળશે કે વન ડિગ્રીમાંથી આલ્ડી હાઈટ ટુ ડિગ્રીમાંથી કિટોન અને થ્રી ડિગ્રીમાં જ્યારે વાત કરશો આ હું ડેસ ઉપર એટલા માટે લખું છું કે આપણને એવું લાગે કે સરખું પણ છે અને અલગ અલગ પણ છે મતલબ કે આ ત્રણે ત્રણ આ સરખા પણ હોઈ શકે છે અને ત્રણે ત્રણ અલગ પણ હોઈ શકે છે એની જ્યારે પ્રોસેસ તમે કોપરની હાજરીમાં પાંચસો તોતેર કેલ્વિન તાપમાને કરશો ત્યારે એનામાંથી જે તમે હમણાં આગળ આપણે નિર્જલીકરણની જે પ્રક્રિયા ભણ્યા એ વાળી પ્રક્રિયા અહીંયા થઈ જશે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય નહીં તો કોપરની હાજરીમાં જયારે થ્રી ડિગ્રી આલ્કિલ હેલાઇટ સાથે પ્રક્રિયા કરશો ત્યારે એનામાંથી તમને નિપજ તરીકે શું મળી જશે એક આલ્કીન મળશે સપોઝ કે જેમ કે હું આની જગ્યાએ હું સીએચ થ્રી સીએચ થ્રી કન્સિડર કરું છું બરાબર છે આનું નામ શું થઈ જશે ટુ મિથાલ પ્રોપેન ટુ ઓલ એનામાંથી નીપજ જે બનશે એ નીપજમાં તમારો દ્વિબંધ આવી જશે અને આ પ્રકારનું આલ્કીન જે છે એ નીપજમાં મળે તો તમે અહીંયા જોઈ શકો છો આ એક પ્રકારનો અફવાદ કહેવાય કે વન ડિગ્રી ટુ ડિગ્રી જે છે એ ઓક્સિડેશનની પ્રોસેસ કરે છે અને આલ્ડીહાઈડ અને કીટોન આપે છે આ તમારો આલ્ડીહાઈડ થઈ ગયો આ તમારું કિટોન થઈ ગયું પણ અહીંયા તમને જવાબ શું મળી જાય છે આલ્કીન આમ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને પીસીસીની હાજરીમાં તો થ્રી ડિગ્રી આલ્કોહોલ જે છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા આપતું જ નથી પણ એની જગ્યાએ જ્યારે કોપર સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઓક્સિડેશનની પ્રક્રિયાની જગ્યાએ સાદી સિમ્પલ તમે એવું કહી શકો છો કે એનામાં વિસ્તાર સોરી વિલોપનની પ્રક્રિયા થઈ ગઈ અને એનામાંથી તમારો આલ્કીન જે છે એ તરીકે બની ગયો આ જે પ્રોસેસ થઈ રહી છે એની અંદર સાદું સિમ્પલ તમારે આરડી કયા ડિગ્રીમાંથી બને છે અને કીટોન કયા ડિગ્રીમાંથી મળે છે એ આપણને ખબર હોવી જોઈએ સાદી ભાષામાં સમજો તો ઓએ જો છેડા ઉપર હોય તો આરડી બનશે અને સેન્ટરમાં હોય તો કીટોન બનશે કારણ કે આરડી કોઈ દિવસ પણ સેન્ટરમાં આવે નહીં અને કીટોન કોઈ દિવસ પણ છેડા ઉપર જવાનું નથી તો ઓએચ જો છેડા ઉપર હોય અને એનું ઓક્સિડેશન કરશો તો આલ્ડીહાઇડ મળશે અને ઓએચ જો સેન્ટરમાં હશે અને એનું ઓક્સિડેશન કરશો તો તમને કીટોન મળશે આ આપણે સાદી ભાષામાં સમજી શકીએ છીએ બરાબર છે